નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો મિત્રો એને ફેસે રેશન કાર્ડને લઈને એક મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો આજે આપણે આ વિડીયોમાં તેના વિશે ચર્ચા કરીશું તે પહેલાં જો આપણી ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન આપને મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક એનએફેસે રેશન કાર્ડને લઈ મહત્વના સમાચાર તો એનએફએના ધોરણોમાં સુધારો કરવામાં આવેલ છે જે અન્વયે એનએફસે રેશન કાર્ડ હવેથી કોને મળશે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે જોઈશું તો તેના માટે એક પરિપત્ર કરવામાં આવેલ છે તે પરિપત્રની વિગતો આપણે જોતા જઈએ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હજાર તેર અન્વયે અગ્રતા ધરાવતા કુટુંબોની ઓળખ કરવા માટેના ધોરણોમાં ફેરફાર કરી બાકી રહેલા લાભાર્થીઓને અન્ન સલામતી કાયદા હેઠળ સમાવેશ કરવા બાબત આ વિષય હેઠળ ગુજરાત સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકો બાબતના વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા તારીખ સત્તર દસ બે હજાર વીસના રોજ આ પરિપત્ર કરવામાં આવેલ છે અને તે પહેલાં તેર દસ બે હજાર વીસના રોજ આ સમાન નંબરનો એક પરિપત્ર કરવામાં આવેલ છે તો આ તેર દસ બે હજાર વીસના પરિપત્રમાં જે અગ્રતા ધરાવતા કુટુંબોની ઓળખ માટેના ધોરણો છે તેમાં ફેરફાર કરવામાં આવેલ છે અને તે અન્વયે ક્રમ નંબર સાત પોઈન્ટ એક ઉમેરવા માટે તારીખ સત્તર દસ બે હજાર વીસના રોજ આ પરિપત્ર કરવામાં આવેલ છે તો આ પરિપત્ર શું કહેવા માગે છે તેની વિગતો આપણે જોતા જઈએ તો ઠરાવ જોઈએ તો ઉક્ત વંચાણે લીધેલ તેર દસ બે હજાર વીસના ઠરાવથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અગ્રતા ધરાવતા કુટુંબોની ઓળખ માટેના ધોરણો એટલે કે એનએફએસએના ક્રાઇટેરિયામાં ફેરફાર કરી અને આશરે દસ લાખ કુટુંબોની અંદાજિત પચાસ લાખ જનસંખ્યાને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો બે હજાર તેર હેઠળ સમાવેશ કરવાનું ઠરાવવામાં આવેલ હતું તો આ તેર દસ બે હજાર વીસનો જે પરિપત્ર થયો તે પરિપત્રમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જે અગ્રતા ધરાવતા કુટુંબો છે તેની ઓળખ માટેના ધોરણો એટલે કે ક્રાઈટેરિયામાં ફેરફાર કરી અને દસ લાખ કુટુંબોની અંદાજીત પચાસ લાખ જનસંખ્યાને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવવાનું નક્કી કરવામાં આવેલ હતું તો આ વંચાણે લીધેલ ઠરાવ નીચે મુજબ ક્રમ નંબર સાત પોઈન્ટ એક ઉમેરવાનું ઢરાવવામાં આવે છે એટલે કે આ મુદ્દો તે પરિપત્રમાં એડ કરવાનું ઢરાવવામાં આવેલ છે તો હવે સાત પોઈન્ટ એક શું કહે છે કે હવેથી એનએફએસએ કેટેગરીમાંથી વિભાજીત થતા કુટુંબને નવું રેશન કાર્ડ એનએફએસએ કેટેગરીનું જ આપવાનું રહેશે એટલે કે એનએફએસએ કેટેગરીનું જે લોકો રેશન કાર્ડ ધરાવે છે અને તેમાંથી તેમનો કોઈ પુત્ર વિભાજનથી અલગ નવું કાર્ડ મેળવે છે તો તે જે વિભાજનથી મેળવેલ નવું કાર્ડ એ પણ એનએફએસએ કેટેગરીનું જ આપવામાં આવે તેવું આ પરિપત્રમાં ઠરાવવામાં આવેલ છે તદઉપરાંત રાજ્ય સરકાર દ્વારા એક ચાર બે હજાર સોળથી રાજ્યમાં અન્ન સલામતી કાયદો બે હજાર તેર લાગુ થયા બાદ એપ્રિલ બે હજાર સોળથી આ ઠરાવ થયાની તારીખ સુધીમાં આ પ્રકારે એનએફએસએ રેશન કાર્ડમાંથી વિભાજનથી જે કોઈ નવા રેશન કાર્ડ નોન એનએફએસએ કેટેગરીના કરેલ હશે તેમને તાત્કાલિક ચકાસણી કરાવીને પાત્રતા ધરાવતા લાભાર્થીઓને નિયમ અનુસાર એનએફએ કેટેગરીમાં સમાવવામાં આવશે એટલે કે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો જે એક ચાર બે હજાર સોળથી લાગુ કરવામાં આવેલ હતો તો આ એપ્રિલ સોળથી આ ઠર ઠરાવ થયો તારીખ એટલે કે સત્તર દસ બે હજાર વીસ એટલે કે એક ચાર સોળ થી સત્તર દસ બે હજાર વીસ દરમિયાન જે પણ એનએફએસ રેશન કાર્ડના વિભાજનથી નવું રેશન કાર્ડ નોન એનએફએસ બનેલ હશે તેઓની તાત્કાલિક ચકાસણી કરવામાં આવશે અને જો તેઓ પાત્રતા ધરાવતા છે તો તેઓને પણ એનએફએસ નું રેશન કાર્ડ કરી આપવામાં આવશે એવું આ જણાવવામાં આવેલ છે તો મિત્રો એનએફએસ રેશન કાર્ડ ધરાવનાર અને તેમાંથી વિભાજન કરવા માગતા અથવા તો જે લોકોએ વિભાજન કરાવેલ છે તેવા લોકો માટે આ મહત્વનો નિર્ણય કહી શકાય કારણ કે જે લોકો વિભાજન કરાવવા માગે છે તેઓને પણ હવે એનએફએસ રેશન કાર્ડ મળવાપાત્ર થશે અને જે લોકોનું વિભાજન થઈ ગયું છે તેઓની પણ ચકાસણી કરી અને જો તેઓ પાત્રતા ધરાવતા હશે તો તેઓને પણ આ લાભાર્થીઓને નિયમ અનુસાર એનએફએની કેટેગરીમાં સમાવવામાં આવશે તો આમ આ સત્તર દસ બે હજાર વીસના પરિપત્રમાં આટલી સૂચનાઓ થયેલ છે તે ઉપરાંત જે વધુ સૂચનાઓ તેર દસ બે હજાર વીસના પરિપત્રમાં કરવામાં આવેલ છે તો આ તેર દસ બે હજાર વીસનો પરિપત્ર આપણે મેળવી અને તેમાં શું શું સૂચનાઓ છે તેના વિશેનો પણ આપણે એક અલગથી વિડીયો બનાવીશું જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ